नमस्कार विद्यार्थी मित्रों, मनोविज्ञान पेपर नंबर 5 अंदर आपणे गया लेक्चर नी अंदर अभिसंधान विषे माहिती मेळवी। शिक्षण नी एक पद्धति तरीके अभिसंधान कोने कहेवू, अभिसंधान एवं पावलोव अने स्किनरे आपेलू, ए बन्नेना अभिसंधानो विषे आपणे समजूती मेळवी। ए पछीनी शिक्षणनी एक नवी पद्धति त्रीजी पद्धति छे, जे अंतसूज द्वारा शिक्षण। हवे अंतसूज द्वारा शिक्षण वर्धिमर कोहलर अने कोपका नामना व्यक्तिए आपेलुं छे, जे मनोवैज्ञानिके प्रयत्न अने भूलनुं शिक्षण जे हतुं। शिक्षणनी पहेली पद्धति आपणे प्रयत्न अने भूल द्वारा शिक्षण, एना विषे समजूती मेळवी हती। ए जे हतुं एनो अहीं विरोध कर्यो छे, एटले एनी टीका करी छे। एनुं मानवुं एवुं छे कि व्यक्ति कोईपण एक नवी परिस्थितिमां मुकाय त्यारे ए आंधळा प्रयत्न करतो नथी। ज्यारे प्रयत्न अने भूलनी पद्धतिनी अंदर आंधळा प्रयत्न करवामां आवे छे। કોહલરના મત મુજબ કોઈપણ વ્યક્તિ જ્યારે નવી પરિસ્થિતિમાં મુકાય ત્યારે એ વ્યક્તિ કોઈ બૌદ્ધિક રીતે વિચારીને પ્રયત્નો કરે છે, એમાં બૌદ્ધિક તત્વ હોય છે। માત્ર આંધળા પ્રયત્ન હોતા નથી, પ્રયત્ન કરતા જાય અને સારા પ્રયત્નો વધતા જાય અને ભૂલો ઘટતી જાય અને શિક્ષણ થાય, એ એમની ટીકા કરી છે। એ થોર્નડાઇકે આપેલું છે પ્રયત્નને ભૂલ દ્વારા શિક્ષણ। પણ અહીંયા અહીંને કોઈ પણ વ્યક્તિ સમસ્યારૂપ પરિસ્થિતિમાં મુકાય ત્યારે આખી પરિસ્થિતિનું સમાયોજન સાધવા પ્રયત્ન કરે, એનું નિરીક્ષણ કરે અને વિચારપૂર્વકના પ્રયત્ન કરે, અને વિચારપૂર્વકના પ્રયત્નો દ્વારા અને આંધળા પ્રયત્નો છોડી દે છે, અને વ્યક્તિની અંદર અચાનક એક ઉકેલ મળી જાય છે, અને એ ઉકેલ મળતાની સાથે જ એ વ્યક્તિ સમસ્યાનો ઉકેલ મેળવી લે છે। એટલે આંતરસૂજ એ શૂન્યમાંથી ઉત્પન્ન થતી નથી પાછી, કારણ કે એમની પાસે આપણી પાસે અવલોકન શક્તિ હોય, બૌદ્ધિક શક્તિ હોવી જોઈએ, સ્મૃતિ હોય તો જ આંતરસૂજ ઉત્પન્ન થાય, નહીંતર આંતરસૂજ ઉત્પન્ન થતી નથી। આંતરસૂજ એટલે અંદરથી એક એવી સૂજ ઉત્પન્ન થવી, અને એ સૂજ બૌદ્ધિક તત્વ, અવલોકન શક્તિ અને સ્મૃતિ ઉપર આધારિત છે। માત્ર આંધળા પ્રયત્ન કરતા જાય યાંત્રિક એવું નથી, શરૂઆતમાં આંધળા પ્રયત્ન હોય આના, પણ આકસ્મિક ઉકેલ મળી જતા એ ફરીથી પોઝિટિવમાં એ પ્રયત્ન પરિણમે છે, અને બીજી વખતમાં જ એ સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે। જોઈએ આપણે એને કોહલરે કેટલા બે પ્રયોગ આપ્યા છે એના વિશે, કે વ્યક્તિની બુદ્ધિ, તેની અવલોકન શક્તિ, તેમની સ્મૃતિ, આને આધારે વ્યક્તિની અંદર આંતરસૂજ કઈ રીતે પ્રગટ થાય એ અંગે પ્રયોગો કરેલો છે। પહેલો પ્રયોગ એની આપ્યો હતો, એની કારણ કે આમની અંદર આંતરસૂજની અંદર બૌદ્ધિક તત્વ છે, એટલા માટે બૌદ્ધિકશાળી બુદ્ધિશાળી પ્રાણીઓ પર પ્રયોગ કરે તો જ ખ્યાલ આવે। એટલે એને બુદ્ધિશાળી પ્રાણી બધા પ્રાણીઓમાં ચિમ્પાન્જી વાનર છે, અને એ ચિમ્પાન્જી વાનર ઉપર પ્રયોગ કરેલા। એમાં પહેલો પ્રયોગ એવો હતો કે એક પિંજરાની અંદર પરિસ્થિતિ વર્ણવું, એક પિંજરું હતું, પિંજરાની અંદર 3 બોક્સ મૂકેલા, અને એ 3 બોક્સ એને આડાવડા મૂકેલા, ચિમ્પાન્જી વાનર ભૂખ્યો હતો એને મૂકવામાં આવ્યો, છત ઉપર કેળા લટકાવવામાં આવ્યા, અને એ ચિમ્પાન્જી વાનર એ છત ઉપરથી કેળા કેવી રીતે મેળવે આ સમસ્યા એક મૂકવામાં આવી હતી। ચિમ્પાન્જી વાનર ઉપર કેળા હતા, કૂદકો મારે તો કેળા સુધી પહોંચી શકે નહીં, પછી ચિમ્પાન્જી વાનર આજુબાજુનું પરિસ્થિતિનું અવલોકન કર્યું કે આ કેળા મેળવવા માટે શું કરવું, તો આજુબાજુમાં આવીને બોક્સ નજર આવ્યા પિંજરાની અંદર, અને એ પિંજરામાંથી બોક્સ એક ઉપાડી અને મૂક્યું, પછી કેળા સુધી પહોંચવા માટે પ્રયાસ કર્યો, ન પહોંચી શક્યો, ફરી એક ઉપર એક એમ 2-3 ચડાવી અને એ બોક્સ ઉપર
ચિમ્પાન્જી વાનર ચડી અને કેળા સુધી પહોંચી ગયો. પણ એ અવલોકન કરવાથી એનામાં એક સૂઝ ઉત્પન્ન થઈ કે મારી આ સમસ્યા છે એ સમસ્યાને ઉકેલવા માટે આ બોક્સ ઉપયોગી બનશે. સાધન અને સાધ્ય વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવો, અંતર સૂઝ એટલે કે જે સાધ્ય છે આપણું એ સાધ્ય સુધી પહોંચવા માટે સાધન તરીકે કેનો ઉપયોગ કરવો. તો ચિમ્પાન્જી વાનરે પિંજરાની અંદર પડેલા બોક્સ પરિસ્થિતિ જોઈ, કેળા ઊંચા હતા એ બધી પરિસ્થિતિનું અવલોકન કરતા એને માલુમ પડ્યું કે આ બોક્સ છે એ મારા સાધ્ય સુધી પહોંચવા માટે, કેળા સુધી પહોંચવા માટે ઉપયોગી બનશે. એટલે એક પછી એક બોક્સ ચડાવ્યો એકબીજાની ઉપર અને પોતે કેળા સુધી પહોંચી ગયો છે. આ બીજો એક પ્રયોગ તમને બતાવું. એવો જ પ્રયોગ કર્યો હતો એનીએ. એક પિંજરાની અંદર ચિમ્પાન્જી વાનરને પૂરવામાં આવ્યો. પિંજરાની પરિસ્થિતિ કેવી હતી? તો કે એમની અંદર બે લાકડી પોલી રાખેલી, એક નાની અને એક મોટી. બીજો પ્રયોગ, નાની અને મોટી. હવે ચિમ્પાન્જી વાનર ભૂખો હતો, બાર કેળા મૂકવામાં આવ્યા, પિંજરાની બરાબર કેળા મૂકવામાં આવ્યા હતા. ચિમ્પાન્જી વાનર ભૂખો હતો તો કેળાની બાર પિંજરાની બરાબર હાથથી કેળા મેળવવા માટે પ્રયાસ કરે છે, પણ કેળા સુધી હાથ પહોંચતો નથી. અચાનક આજુબાજુમાં જોયું કે કેળા સુધી પહોંચે એવી કોઈ વસ્તુ પડી, કેળા ખેંચી શકાય એવી, તો લાકડી પડી હતી, નાની લાકડી ને એક મોટી લાકડી, એવી બે લાકડીઓ પડી હતી. નાની લાકડીથી કેળા મેળવવા માટે પ્રયાસ કરે, એ નાની લાકડી કેળા સુધી પહોંચી શકતી નથી. ફરીથી એ મોટી લાકડી માટે, મોટી લાકડીથી પ્રયાસ કરે છે કેળા મેળવવા માટે. જો કેળા મેળવવા એનું સાધ્ય છે, સાધન તરીકે ઉપયોગ, તો કે આપણી અંદર આજુબાજુમાં જ વસ્તુ કેટલી વખત પડી હોય પણ આપણે ખબર ન હોય, એમાં અવલોકન શક્તિ જોઈએ. અવલોકન શક્તિથી એને વિચાર્યું કે આ લાકડીઓ છે એના દ્વારા કેળા મેળવી શકાશે, એટલે નાની લાકડીથી મેળવવા પ્રયાસ કર્યો, કેળા સુધી પહોંચી શકી નહીં. પછી મોટી લાકડી દ્વારા કેળા મેળવવા માટે પ્રયાસ કર્યો તો ત્યાં પણ કેળા મેળવી શક્યો નહીં, મોટી લાકડી પણ કેળા સુધી પહોંચી શકી નહીં. ચિમ્પાન્જી વાનર એ બંને લાકડીથી થાકીને રમવા લાગ્યો. અકસ્માતે આકસ્મિક રીતે લાકડીઓ ભેગી જોઈન્ટ થઈ ગઈ. એક પોલી લાકડી હતી એમની અંદર બીજી લાકડી બેસી ગઈ ને એક મોટી લાકડી તૈયાર થઈ ગઈ. એટલે ચિમ્પાન્જી વાનરની અંદર ઝબકારો થયો, ઓહ હવે બરાબર, અંતર સૂઝ ઉત્પન્ન થઈ કે લાકડી મોટી થઈ ગઈ, હવે હવે કેળા સુધી પહોંચી શકાશે. અને એ મોટી લાકડી દ્વારા ચિમ્પાન્જી વાનરે એ કેળા મેળવી લીધા. એટલે સાધ્ય સુધી પહોંચવા માટે થઈ અને સાધનનો ઉપયોગ કેવી રીતે કરવો, કયા સાધનો ઉપયોગી બનશે એ જો આપણે જાણી લઈએ તો આપણી અંદર એક સૂઝ ઉત્પન્ન થઈ એમ કહી શકાય. એટલે અંતરસૂઝ દ્વારા કોહલરે પ્રયોગો કરેલા છે અને એ પ્રયોગો ચિમ્પાન્જી વાનર ઉપર કરેલા છે. પહેલો પ્રયોગ આ લાકડીવાળો હતો, બીજો પ્રયોગ મેં આગળ તમને કીધો હતો એ પ્રયોગ બોક્સવાળો. આ બંને પ્રયોગો દ્વારા ચિમ્પાન્જી કોહલરે સાબિત કર્યું કે સાધ્ય અને સાધન વચ્ચેનો જે સંબંધ સ્થાપિત કરી શકતા હોય વ્યક્તિની અંદર, તો એમની અંદર એક આંતર સૂઝ ઉત્પન્ન થઈ એમ કહી શકાય, એક સૂઝ ઉત્પન્ન થઈ અને એનાથી વ્યક્તિ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. આ પ્રયોગો દ્વારા કોહલરે કેટલાક લક્ષણો એમના દર્શાવ્યા છે કે કોઈપણ પ્રાયોગિક પરિસ્થિતિની ગોઠવણ આંતરસૂઝ ઉત્પન્ન કરવામાં મદદરૂપ થઈ શકે. પ્રાયોગિક પરિસ્થિતિ ઊભી કરવી હોય તો પરિસ્થિતિમાં એની ગોઠવણ કેવી છે. ચિમ્પાન્જી વાનરને પાંજરામાં પૂરવામાં આવ્યો એ પહેલાં એની ગોઠવણ કરેલી, અલગ અલગ જગ્યાએ બોક્સ મૂકેલા. પહેલાં પ્રયોગની અંદર અલગ અલગ જગ્યાએ લાકડીઓ મૂકેલી અને ઉપર છત ઉપર કેળા મૂકેલા, તો એની અવલોકન શક્તિ દ્વારા એની આંતરસૂઝ ઉત્પન્ન કરી શકો. એટલે પરિસ્થિતિ એવી હોવી જોઈએ કે વ્યક્તિની અંદર કંઈક સૂઝ ઉત્પન્ન થઈ શકે, એવી સાધન અને સાધ્ય વચ્ચેનો સંબંધ સ્થાપિત કરી શકે એવી હોવી જોઈએ. આંતરસૂઝ ઉત્પન્ન થાય એ પહેલાં પ્રયત્ન અને ભૂલનું વર્તન થાય જ છે આપણામાં. દાખલા તરીકે પિંજરામાં લાકડીઓ હતી પણ લાકડીઓ અલગ અલગ હતી, એટલા માટે ચિમ્પાન્જી વાનર નાની લાકડીનો પ્રયાસ કર્યો તો ન મેળવી શક્યો, એ પ્રયત્ન હતો એનો, એમાં ભૂલ થઈ. મોટી લાકડી દ્વારા પ્રયત્ન કર્યો તો પણ કેળા સુધી પહોંચી શક્યો નહીં, તો એ બીજી ભૂલ હતી. પ્રયત્ન અને ભૂલનું તો શિક્ષણ થયું જ એમાં,
પણ આકસ્મિક રીતે બંને લાકડી જોડાઈ જતાં એનામાં જ ઝબકારો થયો આકસ્મિક રીતે, અને એ મોટી લાકડી તૈયાર થઈ અને એનામાં શું જ ઉત્પન્ન થઈ કે આ લાકડીથી કેળા મેળવી શકાશે. એટલે પહેલાં પ્રયત્ન અને ભૂલનું વર્તન થાય છે. અને જ્યારે જ્યારે વ્યક્તિની અંદર આવી શુદ્ધ ઉત્પન્ન થાય કે તરત જ વ્યક્તિ બીજે જ પ્રયત્ને વ્યક્તિની અંદર પોઝિટિવ સંક્રમણ થાય છે. એટલે એક જ વખત આ લાકડીનો ઉપયોગ કર્યા, લાકડી જોડાઈ ગયા કે તરત જ શુદ્ધ ઉત્પન્ન થઈ અને કેળા મેળવી શીખો. હવે બીજી જ વખત જો આ ચિંપાંજી વાનરને પાંજરામાં પૂરવામાં આવ્યું હોત તો તરત જ એ લાકડીથી ફરીથી એ લાકડી જોડી દે અને તરત જ કેળા મેળવી લે. આ એક શુદ્ધને કારણે. જો પ્રયત્ન આંધળા પ્રયત્ન હોત તો વાર લાગે, ઘણા બધા પ્રયત્ન કરવા પડે છે, પણ બૌદ્ધિક શક્તિ, અવલોકન શક્તિ અને સ્મૃતિ શક્તિને કારણે ચિંપાંજી વાનરની અંદર આવી શુદ્ધ ઉત્પન્ન થઈ હતી. એટલે આંતરશુદ્ધને આધારે પ્રાણીની શીખવાની એક ક્ષમતા છે એ કેટલી છે, એનામાં બૌદ્ધિકતા કેટલી છે, એનામાં અવલોકન શક્તિ કેટલી છે, એના ઉપર ડિપેન્ડ છે, એના ઉપર આધાર રાખે છે આંતરસૂઝ. તો આંતરસૂઝ પૂર્વાનુભવ ઉપર પણ સંબંધ આધાર રાખે છે. પહેલાં એવો કોઈ અનુભવ થઈ ગયેલો હોય, એ અનુભવ પરથી સમસ્યા ઘણી વખત આવતી હોય, પણ એવી સમસ્યાનો આગળ આપણે ક્યાંય પણ ઉકેલ લીધેલો હોય અને એ આપણી સ્મૃતિમાં હોય તો આપણે સમસ્યા ઝડપથી ઉકેલી શકીએ, આપણી અંદર એ તરત સૂઝ ઉત્પન્ન થાય છે. એટલે જેમ જેમ માણસના અનુભવો વ્યાપક એમ વ્યક્તિની અંદર આંતરસૂઝ વધારેમાં વધારે સારી. એટલે આંતરસૂઝ દ્વારા શિક્ષણ એ એવું કહેવા માગે છે કે વ્યક્તિની અંદર શીખવા માટેની એક સૂઝ ઉત્પન્ન થાય છે, સમસ્યાના ઉકેલ માટેની એક સૂઝ ઉત્પન્ન થાય છે. અને એ સૂઝ કેવી હોય તો કે સાધન અને સાધ્ય વચ્ચેનો સંબંધ સ્થાપિત કરતી હોય. કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમે સાધન શેનો ઉપયોગ કરી શકશો, એનો સંબંધ શું એમની વચ્ચેનો એ સ્થાપિત કરતી હોય તો એને આંતરસૂઝ કહેવામાં આવે છે. તો આંતરસૂઝ દ્વારા શિક્ષણ એ કોહલર અને વર્ધિમર કોહલર અને કોબકા નામના વ્યક્તિએ આપેલું છે, પણ અહીંયા જે પ્રયોગો આપ્યા છે એ કોહલર નામના મનોવૈજ્ઞાનિકે ચિંપાંજી વાનર ઉપર કરી અને શિક્ષણની એક મેથડ બતાવી છે. એના પછી અહીંયા આપણે તો શિક્ષણની આ ત્રણ પદ્ધતિઓ હતી, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, અભિસંધાન દ્વારા શિક્ષણ અને આંતરસૂઝ દ્વારા શિક્ષણ. એ પછીનો પ્રશ્ન છે, આ ટોપિકનો છેલ્લો પ્રશ્ન, શિક્ષણને અસર કરતા ઘટકો. તો શીખવાની પ્રક્રિયા એ સતત ચાલતી હોય છે, સતત ચાલતી પ્રક્રિયા છે અને એમની અંદર ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. સિટી મોર્ગન નામના મનોવૈજ્ઞાનિકે ત્રણ બાબત બતાવી છે કે શીખનાર વ્યક્તિને લગતા ઘટકો. શીખનાર વ્યક્તિ કેવો છે, શીખનાર વ્યક્તિ કેવો છે એને લગતા ઘટકો. તો કે વ્યક્તિ કેવો, એનો મતલબ કે વ્યક્તિ કેટલી ક્ષમતા ધરાવે છે શીખવા માટેની, કેવી બુદ્ધિ ધરાવે છે વ્યક્તિ, એની ઉંમર કેટલી છે, એ વ્યક્તિની જાગૃતતા કેટલી છે, એ વ્યક્તિમાં પરિપક્વતા કેટલી છે, એ વ્યક્તિની અંદર શિક્ષણ સંક્રમણની ક્ષમતા કેટલી છે. આ લક્ષણો જો એમની અંદર હોય તો એ શિક્ષણ સારી રીતે કરી શકે. કોઈ પણ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે વ્યક્તિમાં આવા લક્ષણો હોવા જરૂરી છે. જો વધારે પડતા આવા લક્ષણો હોય તો વ્યક્તિ સારી રીતે શીખી શકે. બીજી બાબત સિટી મોર્ગન નામના વ્યક્તિએ આપેલી છે, શીખવાની પદ્ધતિને લગતા પરિબળો. હવે તમે શીખો છો એ કઈ પદ્ધતિથી શીખો છો એ પણ મહત્વનું છે શીખવા માટે. કારણ કે શીખવાની ઘણી બધી પદ્ધતિ, અંતરીકૃત પદ્ધતિ, એની વિરુદ્ધ સળંગ મહાવરા પદ્ધતિ, પરિણામનું જ્ઞાન, વાંચન અને મુખપાઠ પદ્ધતિ, સમગ્ર વિરુદ્ધ ખંડ પદ્ધતિ અને શાસ્ત્રીયયુક્ત ક્રમબદ્ધતાની પદ્ધતિ, શીખવાના અભિગમોની આયોજનની, અભિગમો મીન્સ આયોજન, તમારો પ્રોગ્રામ શીખવા માટેનો કેટલો છે, કેવો છે, એ શીખનારની પદ્ધતિઓ ઉપર આધાર રાખે. તમે સળંગ વાંચતામાં વધારે શીખી શકો કે એક જ પ્રકરણના ભાગ પાડીને વધારે સારી રીતે શીખી શકો. એવી રીતે અંતરીકૃત એટલે થોડા થોડા સમયે તમે શીખી શકો વાંચો તો, કે સળંગ વાંચો, મહાવરાની પદ્ધતિ અપનાવો તો વધારે સારી રીતે શિક્ષણ. એ દરેક વ્યક્તિના વ્યક્તિગત બાબતો ઉપર આધારિત છે કે વ્યક્તિને કઈ પદ્ધતિ અનુકૂળ આવે છે શીખવા માટે. દાખલા તરીકે કેટલીક સંસ્કૃતના શ્લોક શીખવા હોય તો ગોખણપટ્ટી જ ચાલુ રહી,
मुखपाठ पद्धति करवी पड़े एमां तो आपणे वधारे सारी रीते शीखी शकीए, कंठस्थ करी शकीए। एम जुदी जुदी पद्धतिओ शीखवानी छे, एमां दरेक व्यक्तिने कई पद्धति अनुकूळ आवे छे एना द्वारा शीखी शकाय छे, तो ए पण महत्वनी पद्धति छे। एक ने शीखवानी सामग्रीने लगती पद्धति, शीखवानी सामग्री केवी छे, लांबी छे, टूंकी छे, साहचर्ययुक्त छे, एनी अर्थघटन करवानी लाक्षणिकताओ केटली छे, केवी छे, अने साहचर्ययुक्त क्रमबद्धता केटली छे। साहचर्ययुक्त एटले जोडाण, जेना एकबीजा साथे कड़ीओ मळती आवती होय, एक कड़ी मळे तो एना पछीनी बधी बधी कड़ीओ मळती जाती होय, ए साहचर्ययुक्त। एना प्रयत्नोनी क्रमबद्धता, एनी प्रत्यात्मकतानी क्रमबद्धता केवी छे, प्रत्यात्मकता केवी छे शिक्षणनी, आ शिक्षण सामग्री टूंकमां केवी छे એના ઉપર આધાર રાખે છે। એ પણ શિક્ષણને અસર કરનાર પરિબળ છે મહત્વનું। જો શિક્ષણ સામગ્રી લાંબી હોય, કેટલીક વખત શિક્ષણ સામગ્રી ટૂંકી હોય, કેટલીક વખત શિક્ષણ સામગ્રી શાસ્ત્રીયુક્ત અર્થયુક્ત હોય, અર્થ પણ શાસ્ત્રીયુક્ત હોય એના, કેટલીક વખત અર્થહીન પણ હોય, તો આવી સામગ્રી પણ શિક્ષણને અસર કરતી હોય છે। એ પછી આ ત્રણ બાબતો છે, શીખનાર વ્યક્તિને લગતા ઘટકો, શીખવાની પદ્ધતિને લગતા પદ્ધતિઓ અને શીખવાની સામગ્રીને લગતા ઘટકો, આ સિટી મોર્ગન નામના વ્યક્તિએ બતાવ્યા હતા। એ પછી આપણે જોઈએ શિક્ષણના નિયમોને ધ્યાનમાં રાખી અને શિક્ષણની પદ્ધતિઓ, આ બધા મહત્ત્વની બાબતોને ધ્યાનમાં રાખી કુશળતાથી અને સરળતાથી શીખી શકાય એવા પરિબળો ક્યાં ક્યાં, વ્યક્તિ સારી રીતે શીખી શકે, ઝડપથી શીખી શકે એવા કેટલાક પરિબળો વ્યક્તિને અસર કરે છે, તો એમાં છે પ્રેરણા। પહેલું, પ્રેરણા શિક્ષણને અસર કરતા ઘટકોની અંદર, તો વ્યક્તિની જો શીખવા માટેની પ્રેરણા ન હોય, કારણ કે પ્રેરણા એ અગત્યનું સ્થાન ધરાવે છે શીખવા માટેની પ્રક્રિયામાં, પ્રાણી કે માનવી પ્રેરણાને લઈને કોઈ ને કોઈ બાબત શીખતો હોય છે, જો પ્રેરણા જ ન હોય, વ્યક્તિની તો આવી જરૂરિયાત જ ન હોય। એક તો માનવ જાત છે ને એવી વસ્તુ વ્યક્તિ છે કે એકદમ બધા જ જીવની અંદર, માનવ જીવ છે એક એવો આળસુ જીવ છે કે એની જરૂરિયાત ન ઊભી થાય ને તો કંઈ ન કરે, પણ એની જરૂરિયાત ઊભી થાય તો એ બધું કરી શકે। એટલે પ્રેરણા એ કે વ્યક્તિની કોઈ ઈચ્છા હોય, કોઈ જરૂરિયાત હોય, એનાથી પ્રેરાઈને જ વ્યક્તિ કામ કરતો હોય છે। જો એ પ્રેરણા ન હોય તો, જરૂરિયાત ન હોય તો વ્યક્તિ કામ ન કરે। દાખલા તરીકે ભૂખી બિલાડીને પાંજરામાં પૂરવામાં આવી તો એ બિલાડીને ખોરાકની જરૂરિયાત હતી, એટલા માટે બહાર નીકળવા માટે પ્રયાસ કર્યા। જો જરૂરિયાત ન હોત ખોરાકની તો અંદર બેઠી રહેત। એવી જ રીતે ભૂખ્યા વાનરને, વાનર ભૂખ્યો હતો, ખાવાની ખોરાકની જરૂરિયાત હતી, એટલા માટે છત સુધી કેળા મેળવવા માટે પ્રયાસ કર્યો એને। વ્યક્તિની અંદર પ્રેરણાઓ હોવી જરૂરી છે। જો ભાવિ અને સુખી જીવન જીવવા માટે વ્યક્તિએ પોતાની જરૂરિયાત અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વ્યક્તિ વર્તન કરતો હોય છે, કોલેજની અંદર વિદ્યાર્થી આવે, ભાવિ જીવનને સુખમય બનાવવા માટે વ્યક્તિ કોલેજે આવે, સારું શિક્ષણ પ્રાપ્ત કરે, પણ જો એની જરૂરિયાત ન હોય, ભૂખ ન હોય, કારણ કે કોઈ પણ વસ્તુની ભૂખ હોવી જોઈએ, ભૂખ ન હોય ને તો એ વ્યક્તિ એ પ્રાપ્ત કરી શકે નહીં। એટલે જરૂરિયાત એક પ્રકારની ભૂખ છે, એટલે વ્યક્તિ એ ઈચ્છાઓથી પ્રેરાય, વ્યક્તિ પોતાની કીર્તિ મેળવવા માટે, વ્યક્તિ પોતાનું સામાજિક સ્થાન પ્રતિષ્ઠા મેળવવા માટે વ્યક્તિ કામ કરે છે। આ દરેક પ્રકારની જરૂરિયાતો છે, સામાજિક જરૂરિયાતો છે આપણી, એટલે આપણે સમાજમાં વાહવાહ થાય, સન્માનની સ્થાન મળે, આપણે સમાજમાં પ્રશંસા થાય, આપણે પ્રતિષ્ઠિત સ્થાન મળે, એટલા માટે આપણે સમાજના કામ કરીએ। તો પ્રેરણા હોવી જરૂરી છે શીખવા માટે, જો શીખવા માટે પ્રેરણા નહીં હોય તો આપણે શીખી શકશું નહીં। બીજી જ બાબત, પુનરાવર્તન, પુનરાવર્તન પણ વ્યક્તિ, પુનરાવર્તન વારંવાર પુનરાવર્તન કરવાથી, શિક્ષણ સામગ્રીનું વારંવાર પુનરાવર્તન કરવાથી આપણે શિક્ષણ મળે થાય શીખી શકીએ। કોઈ પણ કાર્યનું પુનરાવર્તન વ્યક્તિને કાર્યને સરળ બનાવે છે, વ્યક્તિ સહેલાઈથી શીખી શકે। દાખલા તરીકે ટાઈપ કરવું, વારંવાર પુનરાવર્તન કરો તો જ ટાઈપ શીખી શકો, ટાઈપ કરી એકવાર પછી મૂકી જાઓ, પાછો અઠવાડિયા પછી ટાઈપ કરો તો શીખાય નહીં, ભૂલાઈ જાય। સાયકલ ચલાવવી, જો સાયકલ ચલાવતા આપણે એક દિવસ આવડી ગયું પછી મૂકી જાય તો પાછી ભૂલી જાય, આમ આવા કાર્યો છે, સાયકલ ચલાવવી, મોટર ચલાવવી, આ બધી બાબતો એવી છે કે આપણે રોજ આપણે
एनो मुहावरो करिए पुनरावर्तन करिए तो शीखी शकीए, नहींतर पाछू भूलाई जाय छे, विसर्जन थतुं जाय छे। एवी रीते पण खास ध्यान एक बाबतमां ए राखवानुं, पुनरावर्तन ए केवुं होवुं जोईए, रसप्रद होवुं जोईए, अभिरुचिवाळुं होवुं जोईए, માત્ર યાંત્રિક નહીં। કોઈ પુનરાવર્તન તમે એમ એમ કરો, કરવા ખાતર કરો, યંત્રની માફક ખાલી વાંચવા ખાતર વાંચી રાખો, વાંચવા ખાતર વાંચી રાખો, એ મહાવરો એ નિરસ છે, રસપ્રદ નથી, તો તમને એ પ્રશ્ન યાદ ન રહી। પણ રુચિપૂર્વક વાંચેલો, અભિરુચિપૂર્વક વાંચેલો, રસ દઈને વાંચેલો પ્રશ્ન છે એ તમને તરત યાદ રહી જાય છે। એટલે આ બે ત્રીજી બાબત છે, તાજેતરતા શિક્ષણ કેવું, તો કે તાજું શિક્ષણ હોય વધારે પડતું યાદ રહીએ આપણે। એટલા માટે ઘણી વખત જો તમને એક પેરેગ્રાફ વાંચવા દેવામાં આવે ને, એમને તમને છેલ્લી લીટીઓ યાદ રહી જાય, એકવાર વાંચો તો એ છેલ્લી બાબતો જે તમે વાંચેલી છે યાદ રહી ગઈ હોય છે, આગળની ભૂલાઈ જતી હોય। શિક્ષણ જે તાજું હોય ને એ વધારે પડતો યાદ રહે છે। દાખલા તરીકે પ્રાધ્યાપક છે ને, એ ક્લાસ લેવા જાય ને લેક્ચર લેવા, ત્યારે ઝડપથી એના મુદ્દાઓ જોઈ લે એકવાર, કારણ કે એ તાજું શિક્ષણ એ લાંબો સમય યાદ રહીએ, જ્યાં સુધી આપણે એનું પુનરાવર્તન કરીએ ને ત્યાં સુધી યાદ રહી જાય છે। વિદ્યાર્થી છે ને એ પણ અગત્યના પ્રશ્નો પરીક્ષા સમયે ઝડપથી વાંચી લેતા હોય, સવારના એક કલાક પહેલાં અગત્યના પ્રશ્નો વાંચી લે, તાજું રહે શિક્ષણ। એટલે તાજેતરતા એ પણ શિક્ષણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, અસરકારક પરિબળ છે। એ પછી પરિણામ, જો પરિણામનું જ્ઞાન ન હોય, તમે જે કામ કર્યું છે એ સફળતા અને નિષ્ફળતા એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે। જો તમે કાર્ય કર્યું છે એનું તમને પરિણામ ના આપવામાં આવે તો પણ વ્યક્તિ શીખી શકતો નથી, કારણ કે પરિણામથી એને સંતોષ થાય તો જ એ વ્યક્તિ આગળનું કાર્ય વધારે સારી રીતે કરી શકે। તમને પરિણામ ના આપવામાં આવે પરીક્ષા લીધા પછી એને કહેવાય કે આગળના સેમેસ્ટરમાં જતા રહ્યો, તો તમને જે રસપૂર્વક શિક્ષણ થવું જોઈએ એ થાય નહીં। એટલા માટે કે તમે જે કાર્ય કર્યું છે એનું તમને પરિણામ મળ્યું નથી। એટલે દરેક વ્યક્તિને એના કાર્યનું પરિણામ મળવું જોઈએ, તો જ એ પોતે કેટલી પ્રગતિ કરી છે, પોતાની શીખવાની ક્રિયાની ઝડપ કેટલી છે એને ખબર પડવી જોઈએ, તો જ એ કાર્ય વધારે બીજી વખત ફરીથી થાય તો એ ઉત્સાહથી થાય, ઉમંગથી થાય, ઉત્સાહભેર થાય, અને પ્રગતિ વધારે ને વધારે વ્યક્તિ પરિશ્રમ કરી અને વધારે પ્રગતિ કરવા ઈચ્છે, કારણ કે પરિણામનું જ્ઞાન મળતું જાય છે। પરિણામનું જ્ઞાન જ્યાં સુધી વ્યક્તિ પાસે ન હોય તો એના કાર્યનું એનું પરિણામ નથી મળતું અને એનાથી સંતોષ નથી થતો એને, અને કારણ કે સુખદ પરિણામ છે ને એ વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રેરે છે, દુઃખદ પરિણામ છે એ વ્યક્તિને કાર્યથી વિમુખ લઈ જાય છે। એટલે વ્યક્તિ જો સુખદ પરિણામ, સંતોષપૂર્વક પરિણામ મળ્યું હોય તો વ્યક્તિ વધારે સારી રીતે કામ કરી શકે છે। એ પછી પુરસ્કાર અને શિક્ષા, પાંચમું પુરસ્કાર અને શિક્ષા। પહેલાંનો સમય હતો, કારણ કે પુરસ્કાર અને શિક્ષા એમાં ખાસ પહેલાંના સમયની અંદર, જૂના સમયની અંદર વાત કરું તો વિદ્યાર્થીને શીખવતી વખતે શિક્ષા કરવામાં આવતી, કહેતા ને ચોટી વાગે ઝમઝમ વિદ્યા આવે રમઝમ, શિક્ષા દ્વારા શિક્ષણ આપવામાં આવતું હતું પહેલાં। અને જે કોઈ સમાજના નીતિ નિયમો ભંગ કરે તો સમાજ બહાર મૂકી દેવામાં આવતો એને, એ પણ દંડની જોગવાઈ હતી એને, એવી રીતે એના પ્રત્યે નિંદા કરવામાં આવતી, એને તિરસ્કાર કરવામાં આવતો, એને તિરસ્કૃત કરવામાં આવતો હતો, અને એનાથી આગળ જો વ્યક્તિ કાયદાનો ભંગ કરે તો રાજ્ય એને સજા, જેલની સજા આપતી હતી, આવી સજાઓ તો હતી જ। એટલે શિક્ષા દ્વારા શિક્ષણ આપવામાં આવતું હતું, તે વ્યક્તિ સારા કાર્યો કરવા પ્રેરાય, અયોગ્ય માર્ગથી દૂર રહી વ્યક્તિ, એટલા માટે શિક્ષા કરવામાં આવતી હતી। પણ પ્રાણી અને બાળકોની અંદર મનોવૈજ્ઞાનિક અભ્યાસો દ્વારા એવું સાબિત થયું છે કે જે વ્યક્તિને પ્રોત્સાહન અથવા તો પુરસ્કારથી જે શિક્ષા મેળવી શકે છે બાળક કે પ્રાણી, એ શિક્ષાથી મેળવી શકતો નથી। એટલે શિક્ષણ મેળવવા માટે શિક્ષા કરતાં પુરસ્કાર એ વધારે લાભદાયી છે, અસરકારક છે, કારણ કે બાળકને ઇનામ આપવામાં આવે, કાર્ય કર્યું એની શાબાશી આપવામાં આવે તો વ્યક્તિ વધારે સારી રીતે શીખી શકે છે, શીખવાની ઝડપ વધી શકે છે, શીખવાની ક્રિયાને ઝડપ સરળ બનાવી શકે છે। તો આમ બાળકોને શારીરિક શિક્ષા કે ઠપકો કરતાં એને પુરસ્કાર આપવો, શાબાશી આપવી, પ્રશંસા કરવી વધારે મહત્ત્વની છે શીખડાવવા માટે।
કેટલીક વાર એવું બને કે ઠપકો આપવાથી કે શિક્ષા કરવાથી, શારીરિક શિક્ષા કરવાથી બાળકની શીખવાની ઝડપ વધે છે, એવું બને કેટલીક વખત શીખે, પણ પુરસ્કારથી જે ઝડપ વધે છે એ શિક્ષાથી વધતી નથી. એટલે પુરસ્કાર એ શીખવા માટેની, કારણ કે શિક્ષા કરે, જો શાળામાં બાળકને શિક્ષા કરવામાં આવે તો એ શિક્ષક પ્રત્યે એને દ્વેષભાવ જાગે, એના પ્રત્યે તિરસ્કાર જાગે, શિક્ષણ પ્રત્યે અરુચિ જાગે. એટલે શિક્ષા કરતાં પુરસ્કાર આવે, શાબાશી આપવામાં આવે, એની પ્રશંસા કરવામાં આવે તો શિક્ષણ સારી રીતે પ્રાપ્ત કરી શકે છે. એટલે શિક્ષા અને પુરસ્કાર પણ શિક્ષણ માટે અગત્યનું પરિબળ છે. એ પછી નિષેધાત્મક સમાયોજન. કેટલીક વખત કેટલીક એવી પરિસ્થિતિ, વિરોધી પરિસ્થિતિઓ ઊભી થતી હોય આપણી સમક્ષ, નિષેધાત્મક સમાયોજન, નકારાત્મક પરિસ્થિતિઓ ઊભી થતી હોય આપણી સમક્ષ, ત્યારે એમની સાથે અનુકૂળ થઈ જવું. દાખલા તરીકે કેટલું નિષેધક સમાયોજન સાધવું. દાખલા તરીકે તમારે આવતીકાલે પરીક્ષા હોય યુનિવર્સિટીની, સાંજે તમે વાંચવા બેસો ને આજુબાજુમાં ભણઝડ મંડળી ચાલતી હોય તો એ તમારા વાંચવામાં ખલેલ પહોંચે છે એનો અવાજ, ભજન મંડળીનો. તો તમે શું કરશો? તો કે એ ભજન મંડળી શરૂઆતમાં આપણે વાંચવામાં ધ્યાનનો ખલેલ પહોંચે છે, પછી ધીમે ધીમે તમે એને નિષેધાત્મક અસર તમારી એની છે એ દૂર થતી જાય અને વિધાયાત્મક અસર આવતી જાય અને એ ભજન મંડળીનો અવાજ તમારા માટે ગૌણ બની જાય, સાઈડમાં રહી જાય, તમને આવતો જ નથી કેટલાક સમય પછી, અને તમે વાંચવામાં તમારું ધ્યાન એકત્રિત કરી શકો છો. તો આમ નિષેધાત્મક અસર એ પણ શિક્ષણને અસર કરનાર મહત્ત્વનું પરિબળ છે. ઘણી બધી બાબતો આવી છે કે વ્યક્તિ ધ્યાનમાં બેધ્યાન પણ ઊભું કરે છે. આ નકારાત્મક પરિસ્થિતિઓ જ્યારે જ્યારે વ્યક્તિ સમક્ષ ઊભી થતી હોય ત્યારે એ નકારાત્મક પરિસ્થિતિઓ પ્રત્યે થોડીવાર અસર થાય, પછી ધીમે ધીમે એ અસર નાબૂદ થઈ જાય અને વ્યક્તિનું અંદર પોઝિટિવ સંક્રમણ આવતું જાય છે, પોઝિટિવ વાતાવરણ ઊભું થતું જતું છે. વિદ્યાર્થીઓ ઘણી વખત વાંચતા હોય તો રેડિયો કે ટીવી ખલેલ પહોંચતી હોય તો થોડો સમય માટે ખલેલ પહોંચે, પછી વાતાવરણનો એક હિસ્સો બની જાય અને પછી એ અવાજ પ્રત્યે આપણું ધ્યાન પણ જતું નથી ને આપણે આપણું કામ સારી રીતે કરી શકીએ છીએ. નિષેધાત્મક સમાયોજન સાધવું જોઈએ. એ પછી છેલ્લી બાબત સ્પષ્ટતા, કે શિક્ષણ ક્રિયા જો સ્પષ્ટ હોય તો જ એ મન સ્થિર બને છે. જો અસ્પષ્ટ હોય, શિક્ષણ સામગ્રી અસ્પષ્ટ હોય તો ત્યાં આપણે શીખવામાં મુશ્કેલી પડે છે. જે બાબત બારીકાઈથી રસ લઈને શીખી હોય તો એ વધારે સારો લાંબો સમય સુધી આપણા ધારણની અંદર ટકી રહેશે, સમજી રહેશે, લાંબો સમય સુધી યાદ રહેશે. એટલે શિક્ષણની સ્પષ્ટતા લાવવા માટે પણ વાસ્તવિક દ્રષ્ટાંતો પણ કેટલાક મદદરૂપ થતા હોય છે અને શિક્ષણ વધારે સ્પષ્ટ બનતું હોય છે. કેટલાક એમાં ઉદાહરણો દ્વારા આપણે સમજાવવા પ્રયાસ કરીએ છીએ. તો આ સિવાય શિક્ષણના એટલા બધા પરિબળો સિવાય પણ કેટલાક બીજા પરિબળો છે કે જે ઈચ્છા, કે આપણી શીખવાની ઈચ્છા હોય, મન હોય તો માળવે જવાય, પણ શીખવાની ઈચ્છા જ ન હોય, મન ન હોય તો શીખી શકીએ નહીં. એ પછી રસ, શીખવામાં આપણે રસ પડતો હોય તો પણ આપણે શીખી શકીએ સારી રીતે. શીખવા માટેની આપણી તૈયારી હોય, પૂર્વ વલણ, શીખવા માટેનું આપણું પૂર્વ વલણ હોય. આપણે કોઈ પણ શાળા કે કોલેજ કે સ્કૂલમાં જાય તો આપણે પહેલાં પૂર્વ તૈયારી સાથે જવું જોઈએ. શીખવાની પૂર્વ તૈયારી જ ન હોય આપણી તો આપણે શીખી શકતા નથી. આમ ઘણા બધા પરિબળો અસરકારક છે, એમની અંદર શિક્ષણની અંદર અસર કરે છે, જે શિક્ષણને વધારે પડતું સરળ બનાવે છે, સહેલું બનાવે છે અને વ્યક્તિ સારી રીતે આ બધા પરિબળોને ધ્યાનમાં લઈ શીખવામાં આવે તો વધારે અસરકારક શિક્ષણ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ ટોપિક આપણો અહીંયા પૂરો થાય છે. નવો ટોપિકની શરૂઆત આપણે હવે પછીના લેક્ચરની અંદર કરીશું.